હાલ ચારેકોર હાઇડ્રોક્લોરોફિન સલ્ફેટ દવાના ઉત્પાદનની બોલબાલા વધી રહી છે ત્યારે નવસારીને અડીને આવેલા સોનવાડી ગામના રહીશ એવા ડોક્ટર કમલ વશી, જેઓ વાપીના મંગલમ ફાર્માના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમણે રાજ્ય સરકારના આદેશથી કોરોના સામે મહદઅંશે રાહત આપતી દવાનું ઉત્પાદન વધાર્યું છે. કોરોનાની મહામારીએ વિશ્વને બીમાર કર્યું છે અને સાથે જ જેમાં હજારો લોકોના મોત થયા છે, ત્યારે કોરોના વાયરસનો તોડ તરીકે વેક્સિન્સ કે મેડિસિન શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ગત દિવસોમાં યુરોપના ડોક્ટરોએ હાઇડ્રોક્લોરોફિન સલ્ફેટ કન્ટેન્ટની દવા COVID-19ના દર્દીને આપી હતી, જેમાં થોડી સફળતા જણાતા ડોક્ટરો કોરોનાનો તોડ તરીકે તેનો ઉપયોગ વધાર્યો છે. ત્યારે નવસારીના ડોક્ટર કમલ વશીની મંગલમ ફાર્મા પણ હાલની સ્થિતિને જોતા 2.5 કરોડ ટેબ્લેટ્સ આ મહિનાના અંત સુધીમાં બનાવશે. ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસની મહામારીએ એક પછી એક સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. COVID-19થી બચવા માટેની હજુ સુધી કોઈ વેક્સિન્સ કે મેડિસિન શોધાઈ નથી. સાથે જ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સમિટ થતો રોગ હોવાથી તેને અટકાવવા માટે ભારત સરકારે લોકડાઉનના શસ્ત્રોનો ઉપયોગ કરીને રોગની રોકથામના પગલાં લીધા છે. ત્યારે આ રોગમાં રાહત આપતી દવા હાઇડ્રોક્લોરોફિન સલ્ફેટનું ભારત દેશ મોટો મેન્યુફેક્ચરર છે, ત્યારે દુનિયાના મોટા ભાગના દેશો આ મામલે ભારત પાસે દવાની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી ગુજરાતની અનેક કંપની પૈકીની વાપીમાં આવેલી મંગલમ ફાર્મા કંપનીને ગુજરાત સરકાર દ્વારા હાઇડ્રોક્લોરોફિનના મોટા જથ્થાનું ઉત્પાદન કરવાની ડિમાન્ડ કરાઈ છે, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિને સાજો કરવામાં મદદ મળી શકે. મંગલમ ડ્રગ્સમાં અમે હાઇડ્રોક્સીક્લોરોફિન સલ્ફેટ API બનાવીએ છીએ. આ ડ્રગ અત્યારે કોરોનાને ફાઇટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડ્રગ તરીકે સામે આવ્યું છે. ફ્રાન્સ અને મતલબ યુરોપમાં અને US કંઈક સ્ટડી થઈ હતી, તેમાં એ લોકોની ઇનિશિયલી રિઝલ્ટમાં ખબર પડી હતી કે આ દવાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા હતા. તેના બેઝ પર ઇન્ડિયન ગવર્મેન્ટે પણ રેકમેન્ડ કરી છે કે આ દવા તમે પેશન્ટ માટે યુઝ કરી શકો છો, પણ એ પેશન્ટ માટે યુઝ ત્યારે જ કરવાની છે જે પેશન્ટને પોઝિટિવ સિમ્ટમ્સ હોય. જેને નેગેટિવ છે, જેને ઇન્ફેક્ટેડ નથી, તે લોકો આ દવા લેવાથી ઘણી સાઇડ ઇફેક્ટ થાય છે, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જથ્થાની વાત કરીએ અને કેપેસિટીની વાત કરીએ તો ઇન્ડિયા પાસે ઇનફ કેપેસિટી છે. 20-25 કરોડ ટેબ્લેટ આ મહિનાના અંત સુધીમાં બધા મેન્યુફેક્ચરને ટોટલ કરીએ તો બની જશે, ને ઇન્ડિયા માટે સફિશિયન્ટ સ્ટોક રાખ્યા પછી એવું પ્લાનિંગ છે ગવર્મેન્ટનું કે એક્સપોર્ટ માટે પણ પરમિશન આપશે. અત્યારે તો રિસ્ટ્રિક્ટ કર્યું છે. NDC News, નવસારી.